ત્યારે આખાય વિવાદ બાદ ડોક્ટર શ્યામની પત્ની કરિશ્મા પણ સામે આવી, જો કે તેણે પતિનો બચાવ ન કર્યો કે ન તેના પર કોઈ વિવાદિત આક્ષેપ લગાવ્યો, પરંતુ જે યુવક મયુર મોરીને માર મારવામાં આવ્યો હતો તેનો બચાવ કર્યો. કરિશ્માનું કહેવું છે કે મયુર ખૂબ સારો વ્યક્તિ છે, જો કે સમગ્ર વિવાદ સાથે તેને કોઈ જ પ્રકારનો ખ્યાલ ન હોવાનો દાવો કર્યો. કરિશ્મા અને શ્યામ બંને છૂટાછેડા લેવાના છે અને તેના માટે પિટિશન પણ ફાઇલ કરી દેવાઈ છે. ટૂંક સમયમાં બંનેના છૂટાછેડા પણ થઈ જશે. વિવાદ બાદ તેના પરિવારે પણ કહ્યું છે કે તેમને આ ઘટના સાથે કોઈ સંબંધ નથી. મયુરભાઈ મારા કોઈ કોન્ટેક્ટમાં નથી, એ વાત ખોટી. કોઈ વાત કરી છે એમ? એ વાત ખોટી છે. મયુરભાઈએ મને કોઈ વાત કરેલી નથી, એ વાત ખોટી છે. મયુર વિશે શું કહેશો? મયુર વિશે, મયુરભાઈ અમારો જૂનો સ્ટાફ છે, બહુ સારી વ્યક્તિ છે અને નાનો એવો છોકરો છે, એના વિશે બીજું કઈ શું કહી શકાય? ગુમ થયેલો છે બેન 22 દિવસ, એના પરિવારમાં સાંત્વના આપશો? ટૂંકમાં પકડા હતા ને બધું આવ્યું હતું પેપરમાં, જયારે આવેલું હતું ત્યારે જૂના 2012-13 ની વાત છે, ત્યારે પેપરમાં કઈ આવેલું.